नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे धोरण 8 ना मेथ्स विषयनो चेप्टर 5 माहितीनो नियमन ना प्रेक्टिस वर्कनो स्वाध्याय 5.6 नो आ पार्ट 5 छे, जेमां शीखीशुं आपणे संभावनाने लगता दाखलाओ। अगाउ आपणे 1-4 पार्ट मूकी દીધેલ છે, જેનું પ્લેલિસ્ટ આપણે બનાવી દીધેલ છે। પ્લેલિસ્ટ ઓપ્શનમાં ચેક કરી શકો છો। સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 5 પ્રેક્ટિસ વર્ક કરીને છે। 11મો દાખલો છે, પાસો ઉચાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના કેટલી, પાસા પર કુલ કેટલા અંક હોય, તો કે 6 અંક હોય। 6 અંક ઉપર અવિભાજ્ય સંખ્યા કેટલી, તો 1, 3, 5 ત્રણ અવિભાજ્ય સંખ્યા છે। કુલ સંખ્યા કેટલી, તો કે 6, એમાંથી 3 અવિભાજ્ય, તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 રદ થઈ ગયા, તો એની સંભાવના થઈ 1/2 જેટલી, જે અવિભાજ્ય સંખ્યા આવવાની સંખ્યા સંભાવના છે કેટલી થઈ, 1/2 જેટલી। 12મો દાખલો, પાસો ઉછાળતા ઉપર અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા ની સંભાવના કેટલી, તો પાસા પર અંક કેટલા, તો કે 6 અંક છે। એમાં અવિભાજ્ય ન હોય એવા કેટલા, તો કે 2, 4 અને 6, તો કુલ અંક કેટલા, 3। 6માંથી 3 અંક છે અવિભાજ્ય નથી, વિભાજ્ય છે, તો 3 × 1 = 3, 3 × 2 = 6। અતિ સંક્ષિપ્ત રૂપ લીધું, 3 × 3 રદ થઈ ગયા, એટલે 1/2 એટલે અડધા ભાગની સંભાવના છે જે અવિભાજ્ય ન હોય। 13મો દાખલો, બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું યાદિચ્છિક રીતે ખેંચતા તે લાલની રાણી હોય એની સંભાવના, તો કુલ 52 પત્તા છે, કુલ પત્તા કેટલા, તો 52/2 કેટલા આવશે, 52, એમાંથી લાલની એક જ રાણી કીધી છે, જો કાળીની ફૂલીની એમને એક જ રાણી, એટલે એ સંભાવના થઈ 1/52 જેટલી। 14મો દાખલો, બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું યાદિચ્છિક રીતના ખેંચતા તે ગુલામ હોય એની સંભાવના કેટલી, તો કુલ પત્તા 52 છે, કેટલા, હવે 52 પત્તા છે એમાંથી ગુલામ કેટલા હોય, તો કે 4 ગુલામ હોય। હવે આપણે 4નો ભાગ લાવીએ, તો કે 4 × 1 = 4, અને 52ને આપણે 4 વડે ભાંગીએ, એટલે આપણે જોવો તમે 4 × 1 = 4, 1 ઉપરથી 13 બગડો, 4 × 3 = 12, એટલે કે 13×4 = 52 થાય છે, 13×4 = 52, 4×4 રદ થઈ ગયા, એટલે 1/13 જેટલી સંભાવના થાય છે, તો 13 પત્તા ખેંચીએ તો એમાં એક પત્તું ગુલામ નીકળી શકે એવી સંભાવના થઈ, બરોબર। ત્યારબાદ 15મો દાખલો, બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું યાદિચ્છિક રીતના ખેંચતા તે પત્તું કાળીનું હોય એની સંભાવના, તો 52 પત્તા, કુલ પત્તા કેટલા, 52, 52 પત્તામાંથી એક પત્તું કાળીનું હોય, કાળીના કુલ, હવે 13×4 = 52, જો કાળીના 13 હોય, લાલના 13 હોય, ચોખટના અને ફૂલીના, તો કુલ 13 પન્નાને અલગ અલગ કલર હોય છે, એમાં કાળીના કુલ 13 પન્ના હોય 52માંથી। હવે આપણે એને ભાગ લાવીએ, તો કે 13 × 1 = 13 અને 13×4 = 52 થાય, તો 13 રદ થઈ ગયા, તો 1/4 એટલે કે 4થા ભાગના પત્તા છે એ કાળીના હોઈ શકે, એટલે 4 પન્નામાંથી કોઈ એક પન્નું એ કાળીનું નીકળવાની સંભાવના રહે છે। 16મો દાખલો, પાસો ઉછાળતા ઉપર 5 કરતા મોટી સંખ્યા મળે એની સંભાવના, હવે પાસામાં કેટલા હોય, તો કુલ 6 અંક હોય, હવે 6 અંકમાંથી 5થી મોટી સંખ્યા કરે, 5થી મોટી સંખ્યા પાસા ઉપર કોણ હોય, તો કે 6, એ કેટલી સંખ્યા થઈ, તો કુલ 1 જ સંખ્યા થઈ, તો 6 સંખ્યામાંથી 1 સંખ્યા આવવાની સંભાવના છે, એટલે કે 6 વાર તમે કરો એમાં 5 થી
मोटी संख्या एक वक्त आवी शके एवी संभावना थाय। आपणे 17મો दाखलो जोईए, पासो उच्चारता तेना पर पांच करता नानी संख्या मळवानी संभावना। तो पांच करता नानी संख्या कई कई छे पासामां? तो एक, बे, त्रण अने चार। कुल संख्या केटली? तो के चार संख्या थई, बराबर। तो आपणे कुल संख्या केटली? चार, एटले पांच करता नानी मळे, एटले के छ मांथी पांच संभावना रही, कि जेमा पांच करता नानी संभावना रही, के संभावना एटली मळशे पांचना छेदमां छ जेटली। 18મો दाखलो, एक टोकन पर मात्र एक ज नंबर लखेल छे, एवा केटला 10 टोकन छे? यादृच्छिक रीतना एक टोकन लेता तेना उपर संख्या 7 आवे। हवे 10માંથી કોઈ એક ટોકન ખેંચીને તો એમાં 7 આવવાની સંભાવના રહી શકે, બરાબર, કારણ કે 10 નોખા નોખા ટોકન હોય, બરાબર, 1થી 10 નોખી નોખી કાપલી છે, તો 7 આવવાની સંભાવના કેટલી થઈ? એક વખત જેટલી થાય। હવે 7 કરતા નાની સંખ્યા કેટલી? તો કે 6 છે, 6। તો 10 ટોકનમાંથી 6 સંખ્યા આવી શકે, તો આને અતિસંખ્યક રૂપ લઈએ તો 3 2 6 5 2 10, બે બે રદ થઈ ગયા, એટલે કે 3ના છેદમાં 5 જેટલી સંભાવના રહે 7 કરતાં નાની સંખ્યા આવવાની। પછી 10 ટોકનમાંથી બેકી સંખ્યા આવવાની સંભાવના કેટલી? તો બેકી સંખ્યા કઈ કઈ છે એમાં? તો કે 2 4 6 8 ને 10, કુલ કેટલી બેકી સંખ્યા? 5 થઈ। 10માંથી 5 બેકી સંખ્યા છે, તો 5 1 5 5 2 10, 5 5 રદ થઈ ગયા, તો 1ના છેદમાં 2 અડધો અડધ આવવાની શક્યતા રહે, કે કોઈ પણ 10 પાનામાંથી કોઈ એક પાનું ખેંચો ને, સોરી 2 પાના ખેંચો ને એમાંથી કોઈ એક પાનું છે ને બેકી સંખ્યા નીકળે એવી સંભાવના બને। ત્યારબાદ હવે જોશું આપણે 19મો દાખલો, એક પેટીમાં 12 સફરજન છે, જેમાં 8 સફરજન લાલ છે, 4 સફરજન પીળા છે। યાદચ્છિક રીતે પેટીમાંથી 1 સફરજન લેતા લાલ સફરજન હોવાની સંભાવના કેટલી? કુલ સફરજન કેટલા? 12, લાલ સફરજન કેટલા છે? તો કે 8। હવે લાલ સફરજન નીકળવાની સંભાવના કેટલી? તો કે 4 2 8, 4 3 12, 4 4 રદ થઈ ગયા, તો 2માંથી 3। હવે 3 સફરજન લ્યો ને, એમાંથી 2 સફરજન છે એ લાલ નીકળી શકે, બરાબર। ત્યારબાદ 20મો, એક ચક્ર ઉપર 3 લીલા, 1 વાદળી અને 1 લાલ રંગના વૃતાંશ છે, ચક્ર ફેરવતા ચોક્કસ નિશાનીએ વાદળી રંગ ન હોય તે વૃતાંશ મળવાની સંભાવના કેટલી? એટલે કુલ તમે ભાગ જુઓ કેટલા થયા? 5 ભાગ થયા, 3 ને 1 4 ને 1 5, તો છેદમાં કેટલા મૂકવાના? 5, 5 વખત ચકેડામાંથી। હવે વાદળી ન હોય એવી સંભાવના, વાદળી રંગ ન કીધું છે એટલે વાદળી નહીં ગણવાનો, 3 અને 1 4, તો કે 5 વખત ફેરવો ને તો એમાં 4 વખત વાદળી રંગ આવે નહીં એવી સંભાવના બને છે, કારણ કે લીલા અને લાલનો તો સરવાળો કરવાનો, 3 વત્તા 1, 3 વત્તા 1 એટલે 4, કુલ સંભાવના કેટલી હતી? 5માંથી 4, એટલે કે એકવાર વાદળી રંગ ન આવે, બરાબર। આમાં તો આ તો આપણી સ્વાધ્યાય 5.6નું માહિતીના નિયમન પાઠ સોલ્યુશન। જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો, થેન્ક યુ, આભાર।